बनासकांठा जिल्लानो धानेरा तालुको आ वर्षे चोरीना बनावमां पहला स्थाने रहे ते रीते चोरीओनुं प्रमाण खूब ज वधी रह्युं छे। धानेरा तालुकानुं शहेर होय के गामडा, मोटाभागना विस्तारमां चोरीओनी घटना हवे सामान्य बनी गई छे। धानेरा तालुकाना अलवाड़ा गामना बे मंदिरोने मंगळवारनी रात्रिए अजाण्या ईसमोए निशान बनावी रोकड रकम साथे अन्य मुद्दामालनी चोरी करी छे। धानेरा तालुकाना रहेणाक मकान दुकानो गामडामां आवेल दूध मंडळी અને એટીએમમાં ચોરી કર્યા પછી હવે તસ્કરો ગામડામાં આવેલી પ્રાથમિક શાળા તેમજ મંદિરો તરફ આગળ વધ્યા છે। આજે ધાનેરા તાલુકાના અલવાડા ગામમાંથી બે જગ્યાએ ચોરીની ઘટના બની છે, જેમાં સવારે પોતાના નિયત સમય પ્રમાણે અલવાડા પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ શિક્ષકો શાળાએ આવ્યા હતા। જોકે શાળાની બહાર શાળામાં પડેલો માલસામાન બહાર પડેલો નજરે પડ્યો હતો અને શાળાના શિક્ષકોએ શાળાના ઓરડા જોતા મુખ્ય આચાર્યની ઓફિસનો તમામ માલસામાન વેરવિખેર પડ્યો હતો। તિજોરીમાં સામાન તેમજ અન્ય ચીજવસ્તુઓ જેમ તેમ પડી હતી। શાળાના ઓરડામાં લાગેલા જ્ઞાનકુંજના પ્રોજેક્ટને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। આ મામલે અલવાડા શાળાના શિક્ષકોએ ધાનેરા પોલીસને તેમજ ગ્રામજનોને જાણ કરી હતી। ધાનેરા પોલીસના બીટ જમાદાર શાળાએ આવી તપાસ શરૂ કરી હતી। અલવાડા શાળાની કોમ્પ્યુટર લેબના તમામ મોનિટર તેમજ અન્ય કોમ્પ્યુટરને લગતી ચીજવસ્તુઓ પણ ચોરી થઈ હતી। ધાનેરા પોલીસ દ્વારા શાળાની આસપાસ તપાસ કરતા કોમ્પ્યુટરના મોનિટર મળી આવ્યા હતા, જો કે લેપટોપ, એમ્પ્લીફાયર અને સ્પીકર સહિતની મોંઘી વસ્તુઓની ચોરી થઈ હતી। અમારી અલવાડા પ્રાથમિક શાળામાં સવારે નિયત સમયે શાળા ખોલવામાં માટે આવ્યા ત્યારે શાળાના મેઇન ગેટને લોક મારેલું હતું, પરંતુ તમામ વસ્તુઓ વે વિખેર મેદાનમાં પડેલ હતી। એ જોતાં અમે અંદર આવીને જોયું તો ચોરી થયેલ અમને દેખાણું, તો અમે સીધો પોલીસ સ્ટેશનનો કોન્ટેક્ટ કરેલ અને સાહેબને જાણ કરી પોલીસ સ્ટેશન ઉપર, અને સાહેબ શ્રી પીએસઆઈ સાહેબ અહીંયા આવેલ અને તેની તપાસ કરતાં તમામ વસ્તુઓ ચોરી કરેલ હતી, જેમાં એક લેપટોપ, ટેબ્લેટ તેમજ એલસીડીઓ સ્પીકરોના તોડી અને લઈ ગયેલ છે। તે સિવાય બે ઓફિસ રૂમનો અમુક સામાન વેરવિખેર તોડી નાખેલ છે અને બંને લોક તોડેલ છે, તેમજ માતાજીના મંદિરેથી પેટી પણ લઈ ગયેલ છે। બીજું કોઈ નુકસાન કર્યું હોય સ્કૂલમાં? અને અન્ય ટ્રેકર પણ ફાડી નાખેલ છે, ફોટાઓ પણ ફાડી નાખેલ છે, તેમજ અન્ય જે ફાઇલો છે એમાંથી પણ કાગળિયા ફાડી નાખેલ છે અને શાળાના અમુક રેકર્ડને પણ લોકો નુકસાન પહોંચાડેલ છે। અલવાડા ગામની પ્રાથમિક શાળામાં ચોરીના બનાવ સાથે શાળાની નજીક આવેલા મહાકાળી મંદિરમાં પણ દાનપેટી ચોરી થયા હોવાનું પૂજારી પાસે જાણવા મળ્યું હતું। સવારે પોતાના નિયમ મુજબ મંદિરના પૂજારી મંદિરે આવ્યા હતા। સવારે મંદિરની અંદર નજર કરતાં મંદિરમાં પડેલી દાનપેટી નજરે પડી ન હતી, જેથી આ મામલે ધાનેરા પોલીસને જાણ કરવામાં આવી હતી। મંદિરમાં થયેલી ચોરીની ઘટના મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। એક હિસાબ મંદિરમાં પ્રવેશ કરી પહેલાં માતાજીને હાથ જોડે છે, ત્યારબાદ દાનપેટીને આરામથી ઊંચકી લઈ જાય છે। આ બનાવ મંગળવારના 10 વાગ્યે બન્યો છે। અલવાડા ગામમાં એક સાથે સરસ્વતી મંદિર તેમજ મહાકાળીના મંદિરે રોકડ રકમ સાથે લાખો રૂપિયાના મુદ્દામાલની ચોરી થતાં આવા તસ્કરોને પોલીસ પકડે તે માટે ગ્રામજનો રજૂઆત કરી રહ્યા છે। સાહેબ, નિશાળમાં ચોરી થઈ અને બીજું માતાના મંદિરમાં પણ પેટી ચોરી જતા રહ્યા, સીસીટીવી ફૂટેજ પણ આવ્યા, જો લાગતા વળગતા કોઈ એના પગલો લે તો સારું, પોલીસ પણ જલ્દી પકડે એવી અમે નમ્ર વિનંતી કરે છે। કેટલું નુકસાન થયું હશે સાહેબ? નુકસાન તો લગભગ આમાં નિશાળમાં તો લાખો રૂપિયાનું નુકસાન હોય, કોમ્પ્યુટર લઈને જતા રહ્યા, માતાની પેટી લગભગ ગણો 12 મહિનાથી અમે ખોલી જ નથી, અને આ પેટી લઈ આખી ને આખી લઈને જતા રહ્યા। કેટલી રકમ હશે પેટીમાં સાહેબ? અંદાજે કોઈ હવે રકમ તો કેટલી છે કોઈ ગણેલી નહીં, પણ પેટી 12 મહિનાથી એટલે હશે ખરી માય 25-50 હજાર બરાબર। સ્કૂલના અંદર સાહેબ લાખો રૂપિયાનું નુકસાન હોય, બધે તોડી નાખ્યા, કોમ્પ્યુટર બીજું કોઈ હાજુ નહીં, એ સ્પીકર બીજું કોઈ ચીજ ને 8-10 તો તાળા તોડી નાખ્યા સાહેબ। ધાનેરા તાલુકાના અલગ અલગ ગામો તેમજ ધાનેરા શહેરમાં પોલીસના કોઈ જ ડર વગર ચોરી કરી ફરાર થતા ઈસમોને પકડવા માટે ધાનેરા પોલીસ મહેનત કરી ધાનેરા તાલુકાના લોકોનો વિશ્વાસ જીતે તે જરૂરી બની ગયું છે।